જય સ્વામિય વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં શ્રી સ્વામિણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ ઓનલાઈન ગુરુકુલમાં હું જતીન ફરી એકવાર આપ તમામ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચર સુધીની અંદર ફિઝિક્સની શરૂઆત થોડી ઘણી કરેલી હતી અને એમાં થોડુંક બેઝિક જ્ઞાન ગણિતને લગતું મેળવેલું હતું એ જ્ઞાન તમારે સંપૂર્ણપણે બંને વર્ષમાં યાદ એટલે કે ધોરણ નંબર અગિયાર અને બારની અંદર બંને વર્ષમાં યાદ રાખવાનું છે જેનો ઉપયોગ આપણે ઘણી બધી વખત કરીશું ત્યારબાદ હવે આપણે ધીમે ધીમે ફિઝિક્સની અંદર એન્ટર થઈ રહ્યા છીએ તો હવે આપણે સ્ટાર્ટ કરવું છે ચેપ્ટર નંબર ત્રણ ફિઝિક્સનું એક અગત્યનું ચેપ્ટર છે કોમ્પિટેટિવ એક્ઝામ માટે પણ ખૂબ જ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો જેનું નામ છે સુરેખ પથ પર ગતિ શું નામ છે સુરેખ પથ પર ગતિ જેનો થોડો ઘણો અભ્યાસ તમે થોડોક બેઝ તમે ધોરણ નંબર નવમાં બાંધેલો છે એટલે કે ઝડપ શું છે વેગ શું છે સ્થાનાંતર શું છે આવી બધી વાત તમે ધોરણ નંબર નવમાં કરેલી છે પણ એ બધી વાતોને ફરી એકવાર યાદ કરીશું અને એમાં ડિટેલમાં હવે આપણે અભ્યાસ કરીશું આ ચેપ્ટરની અંદર તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો થોડુંક અગત્યનું ચેપ્ટર છે અને ધોરણ નંબર બારનો એક નાનકડો એવો બેઝ પણ છે તો ચલો ચેપ્ટરની શરૂઆત કરીએ હવે તો ચેપ્ટરનું નામ લખેલું છે સુરેખ પથ પર ગતિ તો પેલો ક્વેશ્ચન એવો થાય કે ભાઈ ગતિ એટલે શું પેલો ક્વેશ્ચન એવો થાય ગતિ એટલે શું ગતિનો ખ્યાલ આપો તો ગતિ એટલે શું તો કે અત્યારે હું આમથી આમ વોકિંગ કરી રહ્યો છું ચાલી રહ્યો છું એટલે કે હું ગતિમાં છું એમ કહેવાય તમારા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ થાય છે તો જે લોહી છે એ ગતિમાં છે એમ કહેવાય એવી જ રીતે રસ્તા ઉપર કોઈ ચાલતું વાહન અથવા તો આકાશમાં ઉડતું પક્ષી અથવા તો મારા હાથમાંથી અહીંયા જો પેન મૂકી દેવામાં આવે તો પેનની ગતિ આ બધા ગતિના જ ઉદાહરણો છે તો આ બધાની અંદર એક વસ્તુ કોમન છે વિદ્યાર્થી મિત્રો શું તો કે દરેક પદાર્થ જ્યારે ગતિમાં હોય છે ત્યારે એ પોતાનું સ્થાન સમય સાથે શું કરે છે બદલે છે આ પેનને અહીંયાથી મૂકી દેવામાં આવે તો આ પદાર્થ ધીમે 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 નીચે જશે અને સમય સાથે પોતાના સ્થાનમાં શું કરશે ફેર ફેરફાર કરશે તો ગતિનો બેઝિક મિનિંગ શું થાય તો કે ગતિ એટલે સમય સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર આ નાનકડે એવી સિમ્પલ ને શોર્ટ વ્યાખ્યા છે સમય સાથે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર જેને શું કહેવામાં આવે છે ગતિ કહેવામાં આવે છે પણ આની સચોટ વ્યાખ્યા આ રીતે ન આપી શકાય કેમ તો કે સચોટ વ્યાખ્યા આપવા માટે તમારે કોઈ એક પદાર્થની ગતિનો અભ્યાસ કોઈ બીજા પદાર્થની સાપેક્ષે કરવો પડે એક્ઝામ્પલ તરીકે તમે અત્યારે સ્થિર બેઠા છો તો આ પેનને અહીંયા મૂકી દઉં તો એ પેન ગતિમાં છે એમ કહેવાય અથવા તો હું અહીંથી આમ ચાલું છું તો હું તમને ગતિમાં દેખાઉં છું કેમ તો કે સામે તમે જે અવલોકનકાર છો એ કેવા છે સ્થિર છે પણ જો એ પણ મારા જેટલી સ્પીડે આમથી આમ વોકિંગ કરતો હોય તો શું એ પદાર્થને ગતિમાં જોશે ના એ પદાર્થ કેવો દેખાશે સ્થિર દેખાશે એક્ઝામ્પલ તરીકે તમે બે મિત્રો વિદ્યાર્થી મિત્રો સ્કૂલેથી છૂટીને ઘરે જાઓ છો ત્યારે બંને એક સરખી સ્પીડે સાયકલ ચલાવીને વાતો કરતાં 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 ઘરે જાઓ છો તો બંનેની સ્પીડ જ્યારે સમાન હશે સરખી હશે ત્યારે બંને એકબીજાની સાપેક્ષે કેવા દેખાશો સ્થિર દેખાશો પણ એક ભાઈ ઊભો રહે છે અને બીજો ભાઈ ગતિ કરે છે તો તો એ ભાઈને બીજો ભાઈ જે તમારો મિત્ર છે એ કેવો દેખાશે ગતિમાં દેખાશે તો ગતિ જે છે એ સાપેક્ષ ખ્યાલ છે તો એના માટેની સચોટ વ્યાખ્યા આપવી હોય તો કંઈક આવી રીતે આપી શકાય જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં સમય સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કરે તો તે વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહેવાય તો આ એની સચોટ વ્યાખ્યા થાય વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં સમય સાથે પોતાના સ્થાનમાં ફેરફાર કરે તો તે વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષમાં ગતિમાં છે એમ કહેવાય હાલે આનો એક જ મિનિંગ નીકળે છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આનો એક જ મિનિંગ નીકળે શું મિનિંગ નીકળે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે ગતિ એ શું છે સાપેક્ષ ખ્યાલ છે એના તમે કોઈ એકલા પદાર્થની ગતિની ચર્ચા એમનામ કરી શકો નહીં આને લગતું બીજું એક ઉદાહરણ આપું છું ધારો કે તમે કોઈ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો તમે જે સીટ ઉપર બેઠા છો વિદ્યાર્થી મિત્રો એની સામેની સીટ ઉપર કોઈ એક બેગ રહેલી છે અને ટ્રેન ગતિમાન અવસ્થામાં છે એટલે કે ટ્રેન ચાલી રહી છે તો તમે જ્યારે એ બેગને જોશો ત્યારે તમને એ બેગ સ્થિર દેખાશે કે ગતિમાં દેખાશે તો તમારા બધાનો જવાબ આવે છે કે સર એ બેગ જે છે એ કેવી દેખાશે સ્થિર દેખાશે પણ જો એ જ બેગનું અવલોકન બાર પ્લેટફોર્મ ઉપર ઊભેલો કોઈ વ્યક્તિ કરે તો એ બેગ કેવી દેખાશે તો એ બેગ કેવી દેખાશે ગતિમાં દેખાશે એટલા માટે અવલોકન કોણ કરે છે અવલોકન ક્યાંથી થાય છે કોની સાપેક્ષમાં થાય છે આ બધી જ વસ્તુનો સંદર્ભ ગતિની અંદર લેવામાં આવે છે તો ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો ગતિ કેવો ખ્યાલ છે સાપેક્ષ ખ્યાલ છે હવે જે આ તો વૈઝિક ગતિની વાત કરીએ ચેપ્ટરના આગળના શબ્દો સમજીએ સુરેખ પથ પર પથ એટલે રસ્તો અને સુરેખ એટલે સીધો એવું માની શકીએ દેશી ભાષામાં સીધા રસ્તા ઉપર પદાર્થની ગતિ હવે કઈ રીતે સીધો રસ્તો એ આપણે હમણાં સમજાવીએ પણ એના પહેલાં આખી આખી વિજ્ઞાનની અંદર ભૌતિક વિજ્ઞાનમાં ખાસ એક બહુ મોટી શાખા છે ભૌતિક વિજ્ઞાનની એક બહુ મોટી ડાળી છે કે જેની અંદર ગતિને લગતો અભ્યાસ કરવામાં આવે છે ભૌતિક વિજ્ઞાનની અંદર એક બહુ મોટી શાખા છે જેની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે છે ગતિનો લગતો અભ્યાસ કરવામાં આવે છે એ એ શાખાનું નામ હું એ લખું છું એ શાખાનું નામ છે મિકેનિક્સ એટલે ગુજરાતીમાં લખાય ગતિ સોરી ગુજરાતીમાં આપણે એને યંત્ર શાસ્ત્ર યંત્ર શાસ્ત્ર આ ફિઝિક્સની એક બહુ મોટી શાખા છે કે જેની અંદર અભ્યાસ કરવામાં આવે છે ગતિનો અભ્યાસ કરવામાં આવે છે તો સમગ્ર ગતિનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે એને કહેવાય છે યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સ પરંતુ આના બે નાના નાના બાળકો છે એટલે કે આ જ શાખાના બે નાની નાની બીજી ડાળીઓ પણ છે તો એ ડાળીઓના પ્રકાર જોઈએ આપણે ડાળી નંબર એક અને ડાળી નંબર બે આના બે બીજા ભાગ પણ છે એક ભાગને નામ આપેલું છે કાઇનેમેટિક્સ કાઇને મેટિક્સ જેને ગુજરાતીમાં કહેવાય છે શુદ્ધ ગતિ શાસ્ત્ર અને બીજા છોકરાનું નામ છે એટલે કે બીજી ડાળીનું નામ છે ડાયનેમિક્સ મિક્સ ડાયને મિક્સ જેને ગુજરાતીના શબ્દમાં કહેવાય છે ખાલી ગતિ શાસ્ત્ર જેને ગુજરાતી ભાષામાં શું કહેવાય ખાલી ગતિશાસ્ત્ર તો વિદ્યાર્થી મિત્રો આ બાકીના બે બાળકો છે તેના એટલે કે આના આની બીજી બે ડાળીઓ છે કઈ કઈ ડાળીઓ છે કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ હવે શું છે તો આમાં પણ ગતિની ચર્ચા કરવાની આમાં પણ ગતિની ચર્ચા કરવાની તો બંનેની અંદર ફરક શું છે એક શુદ્ધ છે એટલે કે પવિત્ર છે અને એક અપવિત્ર છે ના એવું નથી શુદ્ધનો મતલબ શું છે અહીંયા ગતિની ચર્ચા તો તમે ને જરૂર કરશો પણ એ ગતિ કોના લીધે થઈ શું કામ થાય છે કોના પર બળ લગાડવામાં આવે છે કેટલું બળ લગાડવામાં આવે છે આવા એક પણ પ્રશ્ન તમારે અહીંયા પૂછવાના રહેશે નહીં એનો મતલબ એવો થયો કે ગતિ ખાલી થવી જોઈએ એ ગતિ શેના લીધે થાય છે કેમ થાય છે એની તમામ પ્રકારની ચર્ચા તમારે મૂકી દેવાની છે ગતિના કારણોની ચિંતા કરવાની નથી તો ગતિની ચર્ચા કરવાની પણ તેના કારણો વગર કરવામાં આવે તો એવા શાસ્ત્રને શું કહેવાય છે શુદ્ધ ગતિ શાસ્ત્ર લખીએ આપણે ગતિની ચર્ચા તેના કારણોની ચિંતા કર્યા વિના કરવામાં આવે એવી શાખાને શું કહેવાય શુદ્ધ ગતિશાસ્ત્ર એટલે કે માત્ર ગતિની ચર્ચા કરવાની છે પણ તેના કારણોની ચિંતા તમારે કરવાની નથી જે પ્રશ્ન અહીંયા આપણે નથી પૂછી શકતા વિદ્યાર્થી મિત્રો એ બધા જ પ્રશ્નો આપણે અહીંયા પૂછવાના છે શુદ્ધ ગતિશાસ્ત્રમાં આપણે પ્રશ્ન અમુક નથી પૂછી શકતા એ પ્રશ્ન આપણે ગતિશાસ્ત્રની અંદર પૂછવાના છે કેવા પ્રશ્નો તો તમને હમણાં કીધું કે ગતિ થાય છે તો કોના લીધે થાય છે કઈ જગ્યાએ થાય છે કેટલું બળ લગાડવામાં આવે છે જે પદાર્થ ઉપર જે બળ લગાડવામાં આવે છે એ પદાર્થ શેનો બનેલો છે તેના ગુણધર્મ કેવા કેવા છે તો આ બધા જ પ્રકારની ચર્ચા જે શાખામાં કરવામાં આવતી હોય ગતિ સાથે તો એને કહેવાય ડાયનેમિક્સ એટલે કે ગતિશાસ્ત્ર એટલે કે અહીંયા ગતિની ચર્ચા અહીંયા ગતિની ચર્ચા તેના કારણો ઉપરાંત ગતિ કરતા પદાર્થના ગુણધર્મો સાથે કરવામાં આવે તો આવી શાખાને શું કહેવાય છે ગતિશાસ્ત્ર કહેવાય છે એટલે કે ડાયનેમિક્સ કહેવાય છે તો બંનેમાં ફેર છે થોડોક ડાયનેમેટિક્સને લગતા એટલે કે શુદ્ધ ગતિશાસ્ત્રને લગતા આપણે અહીંયા બે ચેપ્ટર ભરવાના છે ચેપ્ટર નંબર ત્રણ અને ચાર ત્રીજા ચેપ્ટરનું નામ છે પથ ઉપર ગતિ અને ચોથા ચેપ્ટરનું નામ છે સમતલમાં ગતિ ત્યારબાદ ગતિના કારણો સાથે પણ એક ચેપ્ટર આપણે સ્ટડી કરવાનું છે ચેપ્ટર નંબર ફાઈવ અને થોડોક ભાગ ચેપ્ટર નંબર ફાઈવનો થોડોક ભાગ આપણે આવશે ચેપ્ટર નંબર છની ની અંદર તો આ ડાયનેમિક્સના ચેપ્ટર છે આ છે ગાયનેમેટિક્સના ચેપ્ટર તો વિદ્યાર્થી મિત્રો આ બેઝિક વાત થઈ ગતિને લગતી હવે ક્વેશ્ચન એ છે કે ગતિ કેટલા પરિમાણમાં થઈ શકે કેટલા પ્રકારમાં થઈ શકે તો એક નાનો કડ ટોપિક આપણે જોવો છે જેનું નામ છે ગતિના ગતિના પ્રકાર કોના પ્રકાર ગતિના પ્રકાર તો ગતિના પ્રકાર જોવા છે પણ શેના આધારે પરિમાણના આધારે ગતિના પ્રકાર પણ કોના આધારે પરિમાણના આધારે પરિમાણ એટલે શું તો કે એક પરિમાણ દ્વિપરિમાણ ત્રિપરિમાણ જે આપણે ત્રણ અક્ષીસ બનાવીએ છીએ વિદ્યાર્થી મિત્રો એક શક્ષ અક્ષ અને ઝેડ અક્ષ એ રીતે એક પરિમાણ ને ત્રિપરિમાણ એને ઇંગ્લિશમાં કહેવાય વન ડી એટલે ડાયમેન્શનલ ટુ ડી અને થ્રી હં થ્રીડી શબ્દ સાંભળેલો છે સાહેબ તો થ્રીડી જે છે એ વન ડી અને ટુ ડી બાદનો શબ્દ છે સ્ટાર્ટિંગ થાય છે વન ડી એટલે કે વન ડાયમેન્શનલથી પછી ટુ ડાયમેન્શનલ અને લાસ્ટમાં આવે છે થ્રી ડાયમેન્શનલ તો ગતિ પણ ત્રણે ત્રણ પ્રકારની અંદર અલગ અલગ રીતે થઈ શકે છે કઈ રીતે જોઈએ તો ગતિના પ્રકાર પાડી છીએ આપણે કોના આધારે ચલો પેલો પ્રકાર છે ગતિનો એક પરિમાણમાં ગતિ એક પરિમાણમાં ગતિ જેને વન ડી પણ કહેવાય વન ડાયમેન્શનલ મોશન મોશન એટલે કે ગતિ દ્વિપરિમાણમાં ગતિ દ્વિ પરિમાણમાં ગતિ જેને ટુડી એટલે કે ટુ ડાયમેન્શનલ મોશન પણ કહેવાય અને લાસ્ટ વન ગતિ જેને ડાયમેન્શનલ મોશન કહેવાય એટલે કે થ્રીડી કહેવાય તો વનડી ટુ ડી અને થ્રી વનડી એટલે ઠેકવા વાળી નહીં હોય વનડી ઠેકવાની નથી પણ આ વનડી ઠેકા આપેલા આપણે તેનો અભ્યાસ કરવાનો છે કે વંડી શું છે ખરેખર તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે થોડો ઘણો એના અનુસાર હું થોડીક વાત કરું નાનકડી એવી કે જનરલી અત્યાર સુધી તમે માત્ર બે જ અક્ષનો અભ્યાસ કરેલો છે ગણિતની અંદર માત્ર કેટલી અક્ષનો અભ્યાસ કરેલો છે બે કઈ કઈ તો એક આવે એક્સ અક્ષ અને એક આવે વાય અક્ષ ત્યારબાદ હવે આપણે ફિઝિક્સની અંદર એક અક્ષ વધારે ઉમેરીએ છીએ જેનું નામ છે ઝેડ અક્ષ કઈ ઝેડ અક્ષ એક્સ વાય અને ઝેડ અને ત્રણેય અક્ષ જ્યાં ભેગી થાય એને કહેવાય યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ અને આ અક્ષોની રચનાને યામાક્ષ પદ્ધતિ કહેવાય અને આ કહેવાય યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ તો ત્રણેય અક્ષ પરસ્પર એકબીજાને રૂપે હોય છે એ ખાસ યાદ રાખવાનું ત્રણેય અક્ષ એકબીજાને રૂપે હોય છે તો આ સમજવા માટે તમારે જે અત્યારે રૂમમાં બેઠા છો એ રૂમનો કોઈ એક કોર્નર ધ્યાનમાં લઈ લો કોઈ એક ખૂણો ધ્યાનમાં લઈ લો એ ખૂણામાંથી દિવાલને અનુરૂપ ત્રણ આડી લાઇન નીકળતી હશે એક આડી લાઇન આવી હશે એક આડી લાઇન આવી હશે અને એક આડી લાઇન આવી હશે તો ત્રણ આડી લાઈન નીકળતી હશે જુઓ એ ત્રણે ત્રણ આડી લાઇન એક્સ વાય અને ઝેડ અક્ષ દર્શાવે છે નામ તમે તમારી રીતે આપી શકો છો પરંતુ ત્રણેય અક્ષ વચ્ચેનો જે ખૂણો છે એ કેટલો મેન્ટેન થવો જોઈએ ત્રીસ ડિગ્રીનો સોરી નાઇન્ટી ડિગ્રીનો મેન્ટેન થવો જોઈએ તો બધાય પરસ્પર એકબીજાને કેવા હશે લંબ લંબ એટલે કે બધા એકબીજા સાથે કેટલાનો ખૂણો બનાવતા હશે નેવ ડિગ્રીનો ખૂણો બનાવતા હશે ચલો આને લક્ષીને જ આપણે વાત કરવાની છે એક પરિમાણમાં ગતિ એટલે શું તો કોઈ એક પદાર્થ માત્ર એક જ અક્ષને અનુલક્ષીને આગળ વધતો હોય તો એવા પદાર્થની ગતિને એક પરિમાણમાં ગતિ કહેવાય ખરેખર ખરેખર કોઈ પણ પદાર્થ કોઈ પણ પદાર્થ અથવા કોઈ એક બિંદુ ધારી લ્યો આપણને યામ તો ભણી ગયા છે યામ એટલે શું યામ એટલે કે ત્રણેય અક્ષથી જે તે બિંદુ સુધીનું અંતર તો અત્યાર સુધી આપણે એક્સઅક્ષ વાય અક્ષનો ઉપયોગ કરેલા છે અને આપણે આ બિંદુના યામ દર્શાવતા હતા એક્સ વાય પણ હવે આપણે એક યામ ઉમેરવાનો છે એક્સ વાય અને ઝેડ એટલે કે ત્રણેય યામ બનશે એક્સ વાય અને ઝેડ એટલે કે ઝેડ જે છે એ શું બતાવશે ઝેડ અક્ષથી તમારા બિંદુનું અંતર બતાવશે આ માત્ર એક્સ અક્ષ અને વાય અક્ષથી બતાવતું હતું હવે ઝેડ અક્ષથી પણ અંતર તમને મળશે તો ત્રણેય અક્ષને અનુલક્ષીને જો કોઈ પણ એક પદાર્થ માત્ર એક જ અક્ષમાં આગળ વધતો હોય ત્રણેય યામમાંથી માત્ર એનો એક જ યામ બદલાતો હોય તો એવી ગતિને એક પરિમાણમાં ગતિ કહેવાય એક્ઝામ્પલ આપું છું એટલે વિગતવાર સમજાશે આપણને ધારો કે વિદ્યાર્થી મિત્રો આ કોઈ રોડ છે આ શું છે રોડ આ રોડ ઉપર કોઈ આ બિંદુ પાસે એટલે કે બિંદુ એ પાસે અહીંયા આપણી પાસે એક બુલેટ છે એ બુલેટ અહીંયા ઊભું છે જો હેન્ડમેડ બુલેટ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે નવી કંપનીનું છે એટલે આ બુલેટ છે એ બિંદુ પાસે ઊભું છે અને આ બુલેટ ધીમે ધીમે સ્ટાર્ટ ગતિની શરૂઆત કરે છે ને આ બાજુ ગતિ કરે છે ધારો કે આ રોડ છે એ રોડની અક્ષને હું નામ આપી દઉં છું એક શખ્સ શું આપી દીધું એક શખ્સ ચોકડી નથી મારી આપણે આ એક શખ્સ છે તો આ બાઇક જે છે એ માત્ર સીધા માર્ગે એક શખ્સ ઉપર આગળ વધીને ધીમે 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 બિંદુ બી પર પહોંચે છે ક્યાં પહોંચે છે બિંદુ બી પર તો આવી ગતિને પદાર્થની એક પરિમાણમાં ગતિ કહેવાય જેનું બીજું નામ પણ છે મિત્રો શું છે બીજું નામ યાદ રાખજો એક પરિમાણમાં ગતિને રેખીય ગતિ પણ કહેવાય શું કહેવાય રેખીય ગતિ પણ કહેવાય અથવા તો હજી એક નામ જે આપણા ચેપ્ટરનું નામ છે સુરેખ પથ પર ગતિ પણ કહેવાય કે જેના માત્ર એક જ યામ બદલાતો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આમ લખું છું જો અહીંયા એ બિંદુ ઉપર માત્ર વિચારવાનું છે આ યામ જે છે એ માત્ર જાણકારી માટે છે કોઈ માપીને લીધેલા નથી ધારો કે અહીંયા યામ બે હતો વાયમ ઝીરો છે ઝેડ યામ પણ ઝીરો છે તમને કીધું પણ બે આમ નહીં આવે કેટલા આવશે ત્રણ યામ આવશે તો એક્સ વાય અને ઝેડ ત્રણ યામ એ બિંદુને આમ દર્શાવવા બી બિંદુને આમ દર્શાવું છું તો એ બનશે ફોર ઝીરો ઝીરો એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો જ્યારે આ બુલેટ એ બિંદુથી બી બિંદુ સુધી ગતિ કરે છે ત્યારે માત્ર એક જ યામ ચેન્જ થાય છે કયો એક્સ જ્યારે વાય અને ઝેડ યામ કેવા રહે છે અચળ રહે છે કેવા રહે છે અચળ રહે છે તો વિદ્યાર્થી મિત્રો આની વ્યાખ્યા લખવા માટે એક વસ્તુ યાદ રાખવાની જરૂરી નથી કે એક્સ જ ચેન્જ થતો હોય વાય પણ ચેન્જ થઈ શકે ઝેડ પણ ચેન્જ થઈ શકે પણ બાકીના બે યામો રહેતા હશે એ કેવા હશે અચળ હશે તો વિદ્યાર્થી મિત્રો આની વ્યાખ્યા વ્યાખ્યાપા માટે ખાસ ધ્યાન આપજો ગતિ કરતા કણના ત્રણેય યામમાંથી માત્ર એક જ યામ બદલાતો હોય અને બાકીના બે યામ જો અચળ રહેતા હોય તો પદાર્થની એવી ગતિને એક પરિમાણમાં ગતિ કહે છે અથવા તો શું કહે છે રેખીય ગતિ કહે છે તો ફરી એકવાર ત્રણેય આમમાંથી માત્ર એક જ યામ બદલાવતો હોય બાકીના બે આમ કેવા રહેતા હોય અચડ તો એને કેવી કહેવાય રેખીય ગતિ અથવા તો એક પરિમાણમાં ગતિ કહેવાય બીજું એક્ઝામ્પલ આપવું હજી એક ધારો કે વિદ્યાર્થી મિત્રો આ છે એ વાયક્સ છે અને આ જમીન છે જેને એક શખ્સ પણ વિચારી શકો તો મારી પાસે એક બોલ છે એ બોલને હું અમુક ઊંચાઈએથી પડતો મૂકું છું તો આપણને ખબર છે અમુક ઊંચાઈથી જો બોલને પડતો મૂકવામાં આવે તો બોલ ક્યાં આવે નીચે આવે ક્યાં આવે નીચે કયા માર્ગે નીચે આવશે તો કે આનો ગતિ માર્ગ જે છે એ આ રીતનો હશે અને અહીંયા આવીને કેવો થઈ જશે સ્થિર થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બોલનો વાયામ કંઈક છે આ જગ્યાએ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે પણ કંઈક વાયામ આવશે ધારો કે અહીંયા વાયામ હું ધારી લઉં છું અહીંયા તેનો વાયામ આ પી બિંદુ કહી દઉં છું પી બિંદુનો વાયામ અને આ ક્યુ બિંદુ તો પી બિંદુનો એક્સિઆમ હું પહેલાં લખું છું બે ચાર ઝીરો એક્સિયામ બે છે એટલે કે આટલું ડિસ્ટન્સ બે છે વાયામ ચાર છે એટલે કે આટલું ડિસ્ટન્સ ચાર છે અને ઝેડિયામ કેવો ધારી લીધો છે મેં ઝીરો ધારી લીધો છે ત્યારબાદ ગતિ કરીને જ્યારે અહીંયા આવે છે ત્યારે ત્યારે એક્શિયામ બદલાતો નથી જુઓ અહીંયા પણ બે નું ડિસ્ટન્સ અહીંયા પણ બે નું ડિસ્ટન્સ એટલે એક્સી આમ કેવો રહે છે અચળ પણ વાય યામ ચાર માંથી કેવો થઈ જાય છે ઝીરો થઈ જાય છે અને ઝેડી આમ તો કેવો હતો ઝીરો હતો તો અહીંયા પણ વિજય છે મિત્રો તમે જોયું માત્ર એક જ યામ બદલાણો કયો યામ બદલાણો વાય એક્સ અને ઝેડી આમ કેવા રહ્યા અચળ તો આવી મુક્ત પતન આ ઘટનાને શું કહેવાય મુક્ત પતન કહેવાય તો મુક્ત પતનની ઘટના પણ કેવી છે એક પરિમાણમાં થતી ગતિ છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા એક પરિમાણમાં ગતિના ઉદાહરણો છે કે જેની અંદર માત્ર એક જ યામ બદલાતો હોય બાકીને બે આમ કેવા ઉદાહરણ તરીકે લખી શકું છું ફસ્ટ ઉદાહરણ મુક્ત પતન ત્યારબાદ સુરેખ રસ્તા પર ચાલતું બાઈક આ બધા એક પરિમાણે ગતિના ઉદાહરણો છે આવા ઘણા બધા ઉદાહરણો તમે લઈ શકો કે ગતિ કેવી હોય હોય એક જ પરિમાણમાં ત્યારબાદ આપણે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો દ્વિપરિમાણમાં થતી ગતિ ચલો હવે આપણે અભ્યાસ કરવો છે દ્વિપરિમાણમાં થતી ગતિનો કોનો દ્વિપરિમાણમાં થતી ગતિનો શું છે દ્વિપરિમાણમાં તો આના ઉપરથી થોડોક આઈડિયા આવી જશે કે આમાં માત્ર એક જ યામ બદલાતો હતો બાકીના બે અચડ રહેતા હતા આમાં શું થશે બે યામ બદલાશે એક જ યામ કેવો રહેશે અચડ રહેશે અને આવી ગતિ જે હોય એવી ગતિનું બીજું નામ પણ છે સમતલમાં ગતિ શું કહેવાય છે સમતલમાં ગતિ એક્ઝામ્પલથી શરૂઆત કરીએ કેરમ તો બધા પાસે હોય જ તે આપણે બધા રમતા પણ હોય ઘરે અથવા તો નાનપણમાં પણ રમેલા હોય તો કેરમ હું એ ડ્રો કરું છું ચલો આ કેરમ છે બહુ ડિઝાઇન નહીં પાડું આ છે કેરમ માની કુકરી આ છે કેરમ માની કુકરી આ કુકરીને આપણે સ્ટ્રાઇક કરી છે એટલે કે ધક્કો મારી છે તો આ કુકરી સ્ટ્રાઇક કરશો એટલે પોતાનું સ્થાન બદલાવીને ધારો કે આ જગ્યાએ પહોંચી કોણ પહોંચે છે કુકરી આંગળી નથી પોચતી બાળકો આંગળી તો એ જગ્યાએ રહેશે પોચશે કોણ કુકરી કયા માર્ગે કોઈ પણ માર્ગે ગઈ હોય હું સિમ્પલી લખી નાખું છું કે ધારો કે આ માર્ગે એ ક્યાં પહોંચે છે આ બિંદુ પાસેથી આ બિંદુ પાસે પહોંચે છે તો વિચારી લો તમારું જે કેરમ છે એની એક બાજુની લંબાઈને તમે એક શખ્સ વિચારી શકો છો બીજી બાજુની લંબાઈને વાય અક્ષ વિચારી શકો છો આ બિંદુને પણ નામ આપી દઉં કે આ બિંદુ એ છે અને આ બિંદુ બી છે ચલો તો અહીંયા એ બિંદુના તમને એક અક્ષની સાપેક્ષે યામ મળશે કંઈક અને વાય અક્ષની સાપેક્ષમાં પણ યામ મળશે એવી જ રીતે બી બિંદુના પણ એક શખ્સની સાપેક્ષે તમને કંઈક આમ મળશે અને વાય અક્ષની સાપેક્ષે પણ તમને યામ મળશે એક્ઝામ્પલ તરીકે ધારો કે એ બિંદુના યામ લખું છું અહીંયા નીચે લખું છું એ બિંદુના યામ એ બિંદુનો એક્સ્યામ છે બે વાયમ છે ત્રણ અને ઝેડ યામ હાલમાં કંઈ છે નહીં તો હું કેટલો ધારી લઉં છું ઝીરો ધારી લઉં છું ત્યારબાદ જ્યારે એ પદાર્થ ગતિ કરીને આ માર્ગે એથી બી બિંદુએ જાય છે એટલે કુકરી એથી બી બિંદુએ જાય છે ત્યારે એનો એક્સ્યામ પણ બદલાઈ ગયો વાયમ પણ બદલાઈ ગયો અને ઝેડ કેવો રહ્યો અચડે રહ્યો તો અહીંયા બી બિંદુના આમ પણ લખું છું બી બિંદુના એક્સ્યામ બદલાઈ ગયો ચાર થઈ ગયો વાયામ પણ બદલાઈ ગયો પાંચ થઈ ગયો અને ઝેડયામ કેવો રહ્યો એમના એમ અચડ દી તો વિદ્યાર્થી મિત્રો આવા ઉદાહરણની અંદર તમે શું જોયું તો અહીંયા એક્સ્યામ પણ બદલાય છે વાયામ પણ બદલાય છે અને ઝેડ યામ કેવો રહે છે અચડ એમના એમ ઝીરો હતો એ ઝીરો જ રહે છે તો પદાર્થની આવી ગતિને જ્યારે ત્રણમાંથી માત્ર બે યામો બદલાતા હોય એક કેમ કેવો રહેતો હોય અચળ રહેતો હોય તો પદાર્થની આવી ગતિને દ્વિ પરિમાણમાં થતી ગતિ કહેવાય છે એટલે કે સમતલમાં ગતિ કહે છે આવા તો ઘણા બધા ઉદાહરણો આપી શકીએ એક ઉદાહરણ તો આપણે લખેલું જ છે અહીંયા કેરમમાં કુકરીની ગતિ પ્લસ અત્યારે જો અહીંયા લખી રહ્યો છું આ બોર્ડ જે છે એ બોર્ડની અંદર માર્કર અથવા તો ચોક એ ચોકની ગતિ જે છે એ કેવી કહેવાય દ્વિપરિમાણ કહેવાય કેમ તો કે આ જે બોર્ડ છે આ બોર્ડની લંબાઈ એ કોઈ એક્સ અક્ષ ધારી લ્યો અને ઊંચાઈ એ વાય અક્ષ ધારી લ્યો તો આખે આખું જે બને એ બને એને સમતલ કહેવાય શું કહેવાય સમતલ તો અહીંયા જે સમતલ બનેલું છે એ સમતલને પણ નામ આપી શકું કે અહીંયા કઈ અક્ષ દ્વારા સમતલ બનેલું છે તો આ છે એક્સ વાય સમતલ શું છે એક્સ વાય સમતલ કારણ કે કયા દ્વારા બનેલું છે અક્ષ અને વાયક્સ દ્વારા આવું ગમ બિંદુ લઈ લેશું આપણે તો આ એક્સ વાય સમતલમાં પદાર્થની ગતિ થઈ કહેવાય એટલે એને નામ આપવામાં આવે છે સમતલમાં ગતિ તો એવી જ રીતે વાય અને ઝેડ જેમાં અહીંયા એક્સ વાય સમતલ બને છે એવી રીતે અહીંયા વાય અને ઝેડ પણ બને અને ઝેડ અને એક્સ પણ બને તો અલગ અલગ સમતલ હવે સમતલ એટલે શું તો કે પાછો આપણો રૂમનો ખૂણો લઈ લ્યો એ ખૂણાની ત્રણેય રેખા ધ્યાનમાં લ્યો ત્રણેય રેખા એટલે શું થઈ એક્સ વાય અને ઝેડ થઈ કોઈ પણ બે રેખા દ્વારા જે બનતી હશે એ તમારું સમતલ બનશે સાઈડની બાજુ આ પણ સમતલ બને એક આવશે આ સાઈડની બાજુ સામેની બાજુ એ પણ સમતલ બને એક છત આવે છત પણ સમતલ બને પ્રત્યેક સમતલ બે અક્ષ દ્વારા જ રચાતું હશે આ ખાસ યાદ રાખવાનું એક રેખા દ્વારા રેખીય ગતિ થાય બે અક્ષ દ્વારા સમતલમાં ગતિ થાય અને હજી વાત આપણે કરવાની છે ત્રિપરિમાણમાં તો અહીંયા ઉદાહરણ પૂરા કરી લઈ કેરમમાં થતી કુકરીની ગતિ પ્લસ બોર્ડમાં થતી ચોકની ગતિ પ્લસ દિવાલ ઉપર ગરોડી ચાલતી હોય નાના જીવજંતુ ચાલતા હોય તો ગરોડી જ્યારે દિવાલ ઉપર આમથી આમ ચાલે છે તો એની ગતિ પણ કેવી કહેવાય દ્વિપરિમાણમાં કહેવાય તો અહીંયા લખી જઈએ દિવાલ પર ચાલતી ગરોડીની ગતિ તો આ બધા ઉદાહરણો છે ના દ્વિપરમાણમાં થતી ગતિના ત્યારબાદ મિત્રો આપણે ચર્ચા કરવી છે ત્રિપરિમાણમાં થતી ગતિ ચલો ત્રિપરિમાણમાં થતી હવે થોડોક આઈડિયા સિમ્પલી આવી જ ગયો હશે આમાં એક એમ એક જ યામ માત્ર બદલાય આમાં બે યામ બદલાય જ્યારે અહીંયા કેટલા આમ બદલાતા હશે ત્રણે ત્રણ યામ બદલાતા હશે તો ત્રિપરિમાણમાં ગતિ તેની અંદર એક સિમ્પલી એક્ઝામ્પલ આપું છું એના માટે આપણે ત્રણ અક્ષનો ત્રણ અક્ષ દોરવી પડશે આ અક્ષ છે આ વાયક્ષ છે અને આ જે છે એ છે ઝેડ અક્ષ હવે જ્યારે કોઈ કણ ધારો કે આ બિંદુ પાસે છે આ બિંદુને શું દઉં છું એ બિંદુ કીધું શું દઉં છું એ બિંદુ કોઈ કણ આ જગ્યાએ છે ત્યારે આનું અંતર આપણે એક્સ અક્ષથી પણ માપી શકી વાય અક્ષથી પણ માપી શકી અને ઝેડ અક્ષથી પણ માપી શકી છીએ જો માત્ર આકૃતિ છે તમારે ધ્યાનમાં લેવાની નથી આ માત્ર જાણકારી પૂરતી છે તો જ્યારે ઉપરના બિંદુનું નીચે પ્રકાશ પાડવામાં આવે તો અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ જે છે આટલું ડિસ્ટન્સ છે એ ઝેડિયામ કહેવાય અને આટલું જે ડિસ્ટન્સ છે એ વાયામ કહેવાય આ એક કહેવાય આ ઝેડિયમ કહેવાય અને આ શું કહેવાય વાયામ કહેવાય તો એક સયા અને ઝેડ ત્રણેયામ દર્શાવેલા છે જ્યારે આ પદાર્થ ગતિ કરતો 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 કોઈ આ બિંદુ એટલે કે બિંદુ બી પાસે પહોંચે છે કયા બિંદુ બી પાસે તો જ્યારે બિંદુ બી પાસે પહોંચે ત્યારે તેનું યામ પણ બદલાઈ જાય યામ પણ બદલાઈ જાય અને યામ પણ બદલાઈ જાય એટલે કે કણના ત્રણેય આમ બદલાય ગતિ કરતા પદાર્થના ત્રણેય આમ શું થતા હશે બદલાતા હશે તો એક્ઝામ્પલ તરીકે હું એના યામ લખું છું કે એના યામ છે ટુ થ્રી ફાઈવ તો જ્યારે એ પદાર્થ બી બિંદુ પાસે પહોંચે છે ત્યારે એના બનશે ત્રણ સિક્સ સેવન એટલે થ્રી સિક્સ સેવન સાવા કે કેમ્પલો ત્રણેય આમ જુઓ ત્રણેયના મીન્સ કે ત્રણેય આમ જો ત્રણેય આમ જે છે એ શું થાય બદલાય છે એક્સ એમ પણ બદલાણો વાય એમ પણ બદલાણો અને ઝેડ એમ પણ શું થાય છે બદલાય છે તો જ્યારે ત્રણેય આમ બદલાતો હોય તો પદાર્થની આવી ગતિને શું કહેવાય ત્રિપરિમાણમાં થતી ગતિ કહે છે તો એના પર ઉદાહરણ આપું આવી તો ઢગલો ગતિ છે બગીચે સોરી બગીચામાં ઉડતું પતંગિયું આકાશમાં ઉડતા પક્ષીઓ વિમાન આ બધી ગતિ છે એને શું કહેવાય ત્રિપરિમાણમાં ગતિ કહેવાય તો એ લખી છે બગીચામાં ઉડતું પતંગિયું આકાશમાં ઉડતા પક્ષીની ગતિ ત્યારબાદ એરોપ્લેન એટલે કે દેશી ભાષામાં લખી છે આપણે વિમાનની ગતિ આવી બધી ગતિને શું કહેવાય ત્રિપ્રેમણમાં થતી ગતિ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આ તા મેઇન ગતિના ત્રણ પ્રકાર રેખીય ગતિ સમતલમાં ગતિ અને આનું નામ પણ આપી શકું જ્યારે ત્રણેય અક્ષ ભેગી થાય છે ત્યારે એ ગતિનું પણ નામ આપવામાં આવે છે અવકાશમાં થતી ગતિ એટલે કે અવકાશમાં ગતિ રેખીય સમતલ અને અવકાશમાં આપણે અગિયારમાં ધોરણની અંદર આ બે ગતિનો બહુ મોટો અભ્યાસ કરવાનો છે પણ હાલના ચેપ્ટરની અંદર આપણે માત્ર એક પરિમાણમાં થતી ગતિનો જ વાત કરવાની છે એટલે કે માત્ર તમારે એક જ અક્ષ આવશે કાં તો એક્સ આવશે કાં તો વાય આવશે કાં તો ઝેડ આવશે ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટરની અંદર આનો અભ્યાસ કરવાનો છે અને થોડોક અભ્યાસ આનો પણ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અક્ષના યામ જે છે એ તમારું બેઝિક ગણિત છે એ બેઝિક ગણિતને અનુલક્ષીને જ આપણે ગતિના પ્રકાર પાડેલા છે તો આ થઈ બેઝિક ગતિના પ્રકારની વાત ધીમે ધીમે આપણે ચેપ્ટરમાં એન્ટર થશું તો આટલા લેક્ચરની અંદર જે કંઈ પણ કરાવેલું છે એ વ્યવસ્થિત જોવું પાકું કરવું અને તમારી પાકી બુકની અંદર ફેરબુકમાં લખવું અને હોમવર્કની અંદર પ્રત્યેક વસ્તુ અહીંયા ડેઈલી જે થર્ડ ચેપ્ટરમાં ભણાવવામાં આવશે એ પ્રત્યેક વસ્તુ એક વખત રફ બુકમાં અને એક વખત પાકી બુકમાં લખવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આ બધું હોમવર્ક આપણે કમ્પ્લીટ કરી લઈ અને કોઈ પણ ડાઉટ હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવશો જેથી હું તમારો એનો આન્સર આપી શકું તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય સ્વામિનારાયણ